subscribe now and press the bell icon. Never miss an update. લગ્ન જીવન ખરેખર ટકાવી રાખવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? સૌથી પહેલા તો આપણે વાત કરીએ છીએ, જ્યારે ખૂબ જ ચડાવ ઉતાર ને અસ્થિરતા હોય અને લગ્ન જીવન ડોળાવાના આરે હોય, કે એવું કહેવાય કે બંને એવા નિર્ણય ઉપર આવતા હોય કે આ લગ્ન જીવન લાંબુ ચલાવવું નથી, પહેલા તો કુંડળીના આધારે પહેલા તો થોડું વિશ્લેષણ જાણી લેવું જોઈએ કે ખરેખર આપણી કુંડળીમાં આ વસ્તુ બને છે કે. જે પ્રકારે મેં ત્રણ પ્રકારના લગ્નો બતાવ્યા, સ્થિર, ચર અને દ્વિ સ્વભાવ, તેને કારણે ની સમસ્યા છે તો તેનો ઉકેલ તો આપણે વાત કરીએ જ છે. પરંતુ હું સાથે કહું, કોઈ પણ કારણે લગ્ન જીવનમાં સમસ્યા આવી હોય તો સૌથી પહેલા જે આપણને આપણા ગ્રંથો, આપણા ઈશ્વર, આપણા દેવી દેવતા, આપણું સાહિત્ય, આપણું જ્યોતિષ શાસ્ત્ર જેને માટે પ્રેરણા આપે છે કે પુરુષ અને પ્રકૃતિએ એકબીજાને સતત પરિપૂર્ણ રીતે, વફાદાર રીતે પૂરક બનવાનું જે તેઓ ભાવ લાવો, જ્યારે ગંભીર સમસ્યા આવે ત્યારે, અને આ જ પાયાના સિદ્ધાંતને યાદ કરવો કે કંઈ પણ તોડવાથી કોઈ ચીજનું સર્જન થતું નથી, એટલે જ એનો શબ્દ વપરાયો છે તોડવું. સર્જન હંમેશા જોડવાથી થાય છે, એટલે તૂટે છે તો બધાના જીવન છિન્ન ભિન્ન બને છે, તે વ્યક્તિના, પરિવારના, સંતાનો હોય તો સંતાનોના, બંને કુટુંબોના, અને તેને અસર કરતા તમામ બાબતોના, એટલે તોડવાનો ભાવ લાવવો નહીં. ઈશ્વર અને સંસ્કૃતિ અને આ જીવન પણ સતત જોડવાની વાત કરે, જેવી રીતે એક છોડમાં એક ડાળી ઉગે છે તેમાંથી એક બીજી શાખા ઉગે છે, એ જોડવાની વાત છે. તેમાંથી પાન આવે છે તે પણ કંઈક જોડે છે, અને ફૂલ આવે છે, ફળ આવે છે તે પણ જોડતી કડીઓ છે. આવી જ રીતે જીવનમાં પણ ઘણી વાર એવી મોટા ઘાત આવે, એવી તકલીફ આવે, એવી સમસ્યા આવે ત્યારે આપણને આ તોડવાની વાત યાદ આવે. પરંતુ જેમ આપણે શરૂઆતમાં જ આપણે વાત કરી કે આપણા જ્યારે પણ લગ્નની વાત આવે આપણા દેવી દેવતાઓને યાદ કરીએ છીએ, જેવી રીતે આપણે શંકર અને પાર્વતીને યાદ કરીએ, એવી રીતે આપણે વિષ્ણુ અને લક્ષ્મીજીને યાદ કરીએ છીએ, બ્રહ્માજી અને સરસ્વતીને, બ્રહ્માણીને યાદ કરીએ છીએ, આવી જ રીતે આ જ આપણને બતાવે છે કે આદિ અનાદિ કાળથી આપણને આ જે દેવી દેવતાઓ પણ એવી પ્રેરણા આપે છે કે બસ અહીંયા જ આપણું સુખ છે. એવી જ રીતે દરેક પુરુષ અને સ્ત્રીએ એકબીજાના સાથીમાં, જીવન સાથીમાં સુખ જોવું જોઈએ. સુખ તેની અંદર જ છે. શાસ્ત્ર તો એવું કહે છે, તમામ કસોટીમાં, જીવનમાં, કોઈ પણ સમસ્યામાં એકબીજાનો સાથ ન છોડવો. એવું પણ જોવામાં આવ્યું છે કે આર્થિક આપત્તિમાં, અન્ય કોઈ સમસ્યાને કારણે પણ, અથવા તો આર્થિક પ્રલોભનોને, ભૌતિક જીવનના કોઈ મહત્વાકાંક્ષાઓને કારણે પણ જીવન તોડવાની વાતો આવે છે. આ બધી વાતોથી બચવું જોઈએ. શાસ્ત્ર એવું કહે છે કે આ ટકાવી રાખવાની બાબત છે, અને આની અંદર જ માનવીનું સુખ સમાયેલું છે, અને માટે ચોક્કસ શાસ્ત્ર એવી સલાહ આપે છે, લગ્ન જીવનમાં સમસ્યા આવે એવી કોઈ સમસ્યા નથી કે જેનો હલ નથી. હલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, સાચા સાથી, મિત્ર, ગુરુને મળવું જોઈએ, સાચા કોઈ શાસ્ત્રી પાસે જઈને પણ સાચું માર્ગદર્શન મેળવવું જોઈએ, પોતાના અંતરમનને ટટોલવું જોઈએ, ગ્રંથો અને સાહિત્યમાંથી પ્રેરણાઓ લેવી જોઈએ, અને તેમાંથી ચોક્કસ રસ્તો મળે છે અને લગ્ન જીવન તૂટતું નથી. મેં મારા જીવન કાળમાં પણ અનેક લોકોને એવા જોયા છે, નાની મોટી સમસ્યા હોય આપણને કહે તો તેના રસ્તા પણ મળે, અને જીવનો આનંદથી ટકી ગયા છે અને આજે આનંદથી લીલા લહેર કરે છે. એવા પણ લોકો છે, મારા ઘણા એવા જોયેલા છે કે ડિવોર્સ થયા પછી પણ 2-5 વર્ષે, 7 વર્ષે ફરી બંને ભેગા થાય છે, અને ત્યારે પણ કોઈની સલાહ દ્વારા કે તે લોકો આજે પણ સાથે આનંદથી રહે છે. એવી પણ ઘટનાઓ જીવનમાં આપણને બને છે. કઈ તોડી નાખવાથી જીવનમાં સારું થાય તેવો કોઈ સાર ક્યાંય હોતો નથી. હા,
कदाच जीवन में एवी कोई अपवाद रूप व्यक्ति होय के एवी घटना बने जे के त्याज अहिया जे उ केवाय के भाई लग्न जीवन अबे कोई पण रीते साथे रही सकाय एवु नथी होत पण ते लाखो मां एक होय एवी बाबत हो ये तमाम जग्या एवा नियम लागता नथी एटले ज आपणा ऋषि मुनि एवु कहे जे के लग्न जीवन ने प्रेम थी जाणी अने टकाई राखो। अबे अहिया मैं एक वात करी थी शास्त्रीय उपाय पण कही दऊं के जेवी रीते मैं तमाम लग्नों में स्थिर लग्न होय चर लग्न होय ने द्विस्वभाव लग्न होय तमाम में एवी वात करी के सातमा भाव नो अधिपति शुभ होय के शुभ ग्रह थी दृष्ट होय के उच्चनो के स्वगृही बनेलो होय तेमने समस्या ओछी आवे परंतु तेनाथी विपरीत होय सातमा भाव नो अधिपति अशुभ होय नीचनो होय अस्तनो होय शत्रुगत होय अशुभ ग्रह थी दृष्ट होय तो उपाय तरीके शास्त्र एवं कहे जे ते ग्रह ना जाप करवा ते ग्रह नु पूजन करावु तेना थी पण लग्न जीवन सुमेळ भरु बनी रहे जे साथे बे उपाय महत्वना शास्त्र मां बताव्या जे के भगवान शिव नी आराधना करवी अथवा तो भगवान विष्णु नी आराधना करवी तेना थी पण लग्न जीवन सुखी समृद्ध अने सुमेळ भर्यु रहे छे। आवा जबरदस्त शास्त्रीय उपायो करवा बन्ने जेनु घर्षणमय जीवन होय ते बन्ने ने साथे बेसाड़ी भगवान शिवनी के भगवान विष्णु माटे एक नानु अमथु पूजन राखवु अथवा तो नड़ता ग्रहोना उपाय करवा तो चोक्कस तेनु निराकरण आवे छे अने लग्न जीवन फरी सुखी समृद्ध अने सुमेळ भर्यु रहे छे ते तेमना माटे पण प्रगतिकारक अने आनंददायक बनी रहे जे तेमना कुटुंबी अने संतानो होय तो तेमना माटे पण कल्याणकारी बनी रहे जे।